કેમ જવા દોસ્તો આજે આપણે ધોરણ ચાર વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઈનમેન્ટમાં પ્રશ્ન નંબર ચાર અનું સોલ્યુશન જોવા છે જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી લેજો બાજુમાં આવેલા બિલાયકને દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ પ્રશ્ન નંબર ચાર અ પહેલું છે એક પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો પ્રશ્ન પ્રકરણ નંબર તેરમાંથી છે તો પહેલું જોઈ લઈએ આપણે એક શાળાના બાળકો બસમાં અમદાવાદથી આબુપાવાસે જવા નીકળ્યા છે તેની વિગત નીચે મુજબ છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપેલું છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીં પહેલો પ્રશ્ન જો લઈએ જો તેઓએ બાવન સીટવાળી ચાર બસ બેસવામાં આવે તો કેટલા બાળકો સીટ મળશે અને કેટલા બાળકોને સીટ વગરના રહેશે તો જવાબ જોઈ લે છે બાવન સીટવાળા એટલે ચાર બસો છે બાવન ગુણ્યા ચાર કરીશું તો બસો આઠ થશે એટલે તેથી બસો આઠ બાળકો સીટ મળશે હવે કુલ બાળકો બસોને બાર છે તો બસો બારમાંથી બસો આઠ બાદ કરતા તમે ચાર બાળકો વરસે તો તેઓ ચાર બાળકો સીટ વગરના રહેશે હવે બીજો પ્રશ્ન જોઈ લઈએ જો આ બાળકોને પાંત્રીસ સીટવાળા છ બસમાં બેસવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે એ કેટલા બાળકોને સીટ વગરના રહેશે તો જવાબ જોઈ લઈએ કે પાંત્રીસ સીટવાળી છ બસ એટલે કે પાંત્રીસ ગુણ્યા છ કરીશું તો આપણને જવાબ હશે બસોને દસ તો બસો દસ બાળકોને સીટ મળશે પણ હવે કુલ બાળકો કેટલા છે બસોને બાર છે તો બસો બારમાંથી બસો દસ બાદ કરતા એટલે બે વર્ષે તેથી બે બાળકો સીટ વગરના રહેશે ત્રીજો જોઈ લઈએ જો બાળકોની સંખ્યા બસો પિસ્તાળીસ હોય અને બધા બાળકોને સીટ મળે તો પાંત્રીસ સીટવાળા કેટલી બસ જરૂર પડે તો અહીં વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરવાનો છે બસો પિસ્તાલીસ ભાગ્યા પાંત્રીસ કરીશું તો આપણને બસો એટલે પિસ્તાલીસ ભાગ્યા પાંત્રીસ એટલે પાંત્રીસ સત્તા બસો તો આપણે જીરો જીરો થઈ જશે એટલે કે તેથી પાંત્રીસ સીટ વાળી સાત બસની જરૂર પડશે ચોથો દાખલો લઈએ જો આ બાળકોને ત્રીસ સીટ વાળી સાત બસમાં બેસવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે અને કેટલા બાળકોને સીટ વગરના રહેશે હવે ત્રીસ બાળકો સીટ વાળી સાત બસ છે એટલે કે ત્રીસ ગુણ્યા સાત કરીશું એટલે બસો દસ થશે તે તેથી બસો દસ બાળકો સીટ મળશે અને આપણી પાસે બાળકો કુલ બાળકો કે બાર તો બસો બારમાંથી બસો દસ બાદ કરતા એટલે બે વર્ષે એટલે તેથી બે બાળકોને સીટ વગરના રહેશે બીજો છે નીચે કોષ્ટકમાં રહેલા હોટલનું મેનુ આપેલું છે તેના પરથી પ્રશ્નના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો આ તમારે કોષ્ટક ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન જોઈ લઈએ પહેલો જો સીમા બે જ્યુસ પીવે છે અને એક પીઝા ખાય છે તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો બે જ્યુસના ચાલીસ બરાબર ચાલીસ ગુણ્યા બે કરીશું એટલે કે ચાલીસ ગુણ્યા બે કરીશું એટલે એસી રૂપિયા થશે એક પીઝાના છે એકસો વીસ રૂપિયા તો એસી વધતા એકસો વીસનો સરવાળો કરીશું તો બસો રૂપિયા થશે એટલે કે સીમાએ બસો રૂપિયા ચૂકવવા પડશે એ જ રીતે બીજો છે જો યોગેશ બે સેન્ડવિચ અને બે પીઝા પાર્સલ કરાવે છે તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો જવાબ લે કે બે સેન્ડવીચના કુલ એટલે સિત્તેર ગુણ્યા બે એટલે એકસો ચાલીસ રૂપિયા બે પીઝાના છે એકસો વીસ બે એટલે બસો ચાલીસ રૂપિયા થશે તો એકસો ચાલીસ વધતા બસો ચાલીસ ત્રણસો રૂપિયા થશે એટલે કે તે યોગે છે એંસી રૂપિયા ચૂકવવા પડશે ત્રીજું છે રોતા બે ચા પીવે છે અને બે કટ ખાય છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો બે ચાના એટલે પંદર ગુણ્યા બે એટલે ત્રીસ થયા બે કટલેટ્સના પચાસ ગુણ્યા બે એટલે સો રૂપિયા થયા ત્રીસ વત્તા સો એટલે સરવાળો કરીશું તો એકસો ત્રીસ રૂપિયા થશે તો રૂતાએ એકસો ત્રીસ રૂપિયા ચૂકવવા પડશે હવે ચોથો છે રવિ એક કોફી અને એક સેન્ડવીચનો ઓર્ડર આપે છે તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો એક કોફીના પચીસ રૂપિયા છે તો એક સેન્ડવીચના સિત્તેર રૂપિયા છે તો પચીસ વત્તા સિત્તેર એટલે પંચાણું રૂપિયા થશે તેને કુલ પંચાણું રૂપિયા ચૂકવવા પડશે ત્રીજો છે એક શાળાના વિદ્યાર્થીઓએ આનંદ મેળામાં ગયા અને ત્યાં વિવિધ સવારી કરી દરેક સવારીની કિંમત અને સમયગાળો નીચે કોષ્ટકમાં દર્શાવેલું છે તેના આધારે પ્રશ્નો જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સવારી છે ટ્રેન રાઇડ તો ટિકિટની કિંમત છે પ્રતિ વ્યક્તિ એટલે એક વ્યક્તિની ચાલીસ રૂપિયા છે સમયગાળો કેટલો છે વીસ મિનિટ એ જ રીતે ડાક રાઇસ એક વ્યક્તિની કિંમત છે ત્રીસ રૂપિયા પંદર મિનિટ સમયગાળો એ સ્વિચ રાઇટ એટલે કે પચીસ રૂપિયા ત્રીસ મિનિટ વોટર રાઇડ છે રૂપિયા પચાસ એટલે કે પચીસ મિનિટ આના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો પહેલો છે કેટલાક વિદ્યાર્થીઓએ સ્વિમિંગ રાઇડમાં ગયા તેને ત્યાં રૂપિયા બસો ચૂકવ્યા તો તે કેટલા વિદ્યાર્થીઓ સ્વિમિંગ રાઇડમાં ગયા હશે તો પ્રતિ વ્યક્તિના છે પચીસ રૂપિયા એટલે કે બસો ભાગ્યા પચીસ કરીશું તો પચીસ અથવા બસો એટલે કે આઠ વિદ્યાર્થીઓ સ્વિંગ રાઇડમાં ગયા હશે બીજું સંગીતાએ બે સવારી કરી તેણે કુલ રૂપિયા પંચાવન ચૂકવ્યા અને પિસ્તાલીસ મિનિટ વિતાવ્યું તો તેણે કઈ બે સવારી કરી હશે તો ડાર્ક રાઇડના છે ત્રીસ રૂપિયા સ્વિંગ રાઇડના છે પચીસ રૂપિયા એટલે સરવાળો કરતા એટલે પંચાવન રૂપિયા થશે અને પંદર મિનિટ અને ત્રીસ મિનિટ એટલે પિસ્તાલીસ મિનિટ થઈ તો તેણે સંગીતાએ કાર્ટ રાઇઝ અને સ્વિંગ રાઇડની સવારી કરી હશે ત્રીજો પદ હશે રીતા અજય અને પરેશ ત્રણેય સાથે ટ્રેન રાઇડ અને સ્વિંગ રાઇડ લીધી તો તેઓએ કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા અને કેટલો સમય વિતાવ્યો તો ત્રણેય ટ્રેન રાઇડ એટલે ચાલીસ ગુણ્યા ત્રણે એટલે વીસ રૂપિયા થયા અને સ્વિંગ રાઇડના પચીસ ગુણ્યા ત્રણ એટલે પંચોતેર રૂપિયા થયા સરવાળો કરતાં આપણે એકસો વીસ પંચોતેર તો એકસો રૂપિયા ચૂકવ્યા તો ટ્રેન રાઇડના વીસ મિનિટ થાય સિંગ રાઇડની ત્રીસ મીઠાઈ સરવાળો કરતા એટલે પચીસ મિનિટ વિતાવી હશે તો તે ત્રણેય કુલ એકસો પંચાણું રૂપિયા ચૂકવ્યા અને પચાસ મિનિટ વિતાવી હશે ચોથું જો લઈએ રાકેશ અને વિજય બંને સાથે પહેલાં ટ્રેન રાઇડમાં ગયા ત્યારબાદ વોટર રાઇડ માટે ગયા તો બંનેએ સવારી માટે તેમણે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા તથા કેટલો સમય વિતાવ્યો તો જવાબ જો લઈએ ટ્રેન રાઇડના ચાલીસ ગુણ્યા બે એટલે કે એંસી રૂપિયા થયા એટલે વીસ મિનિટ વોટર રાઇઝ એટલે પચાસ ગુણ્યા બે એટલે સો રૂપિયા થયા એંસી વત્તા સો એટલે એકસો એંસી થયા અને વીસ વત્તા પચીસ મિનિટ એટલે પિસ્તાલીસ મિનિટ રથ આથી એકસો એંસી રૂપિયા ચૂકવ્યા અને પિસ્તાલીસ મિનિટ વિતાવી ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચાર બનો સોલ્યુશન જોઈ લઈએ પહેલું છે માંગ્યા મુજબ ખરો પકડ નંબર ચારમાંથી પૂછાશે તો પેલું દર્શાવેલા સમય મુજબ ઘડિયાળના ડાયરેક્ટ દાયડામાં કલાક કાંટો અને મિનિટ કાંટો દોરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કલાકમાં મિનિટ કાંટો દોરવાનું છે અહીંયા પહેલું આપેલું છે તો ત્રણ ને ચાલીસ થઈ છે તો અહીંયા કાંટો દોર્યો છે ત્રણ અને ચાલીસનો સમય દર્શાવે છે એ જ રીતે પાંચને પંદર થઈ છે તો અહીંયા પાંચને પંદરનો સમય દર્શાવે છે નાનો કાંટો અને મોટો કાંટો થઈ એટલે કલાક કાંટો અને મિનિટ કાંટો એ જ રીતે બીજું ત્રીજો છ ને વીસ થઈ છે તો છ ને વીસ દર્શાવેલી છે અહીંયા એ જ રીતે આઠ ને પંચાવન તો આઠ ને પંચાવન દર્શાવે છે કે આઠ નવની થોડુંક નવની થોડીક નીચે છે અને પંચાવન એટલે અગિયાર થશે એટલે કે આઠ ને પંચાવન દર્શાવે છે બીજું છે નીચે આપેલી ઘડિયાળનો સમય દર્શાવો તો વિદ્યાર્થી મિત્રોને ઘડિયાળ દોડી છે સમય દર્શાવ્યો છે તો અહીં થયા છે ત્રણ ને ચાલીસનો ટાઈમ થયો છે અહીં આઠ ને સમય થયો છે બરાબર અહીંયા પાંચ કરતા એટલે પાંચ દસ પંદર વીસ અને પચીસ એટલે મોટો કાંટો પાંચ પર છે એટલે પચીસ સમય ગયા એટલે કે આઠ ને મિનિટ થઈ એ જ રીતે ત્રીજો સાત પંચાવન મિનિટ થઈ છે એટલે સાત કલાક અને પંચાવન મિનિટનો સમય દર્શાવે એ રીતે અહીં નાનો કાંટો દસ પર છે અને મોટો કાંઠો ત્રણ પર છે એટલે કે અહીંયા ગણીશું આપણે મિનિટ પાંચ દસ અને પંદર એટલે કે દસ ને પંદર દર્શાવેલું છે ત્રીજો એક ઘડિયાળમાંથી બીજા ઘડિયાળમાં દર્શાવેલા સમય સુધી પહોંચવા કેટલો મિનિટ થશે તે લખો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે કેટલી મિનિટ અહીંયાથી કેટલી મિનિટ થાય છે તે આપણે લખવાની છે તો પહેલું જોઈ લઈએ આપણે તો અહીં આપણે જોઈ શકો છો એટલે કે અહીંયા આપણે એકને ત્રીસ થઈ છે તો અહીંયાથી બેને પચાસે પહોંચતા કેટલો સમય લાગે એટલે વીસ મિનિટ થશે એ જ રીતે બીજો તો અહીંથી આપણે જોઈશે કે પચીસ મિનિટ થશે અને ત્રીજામાં આવશે પણ ત્રીજામાં પચીસ મિનિટ થશે અને ચોથામાં આવશે વીસ મિનિટ થશે તો અહીં આપ જોઈ શકો છો અહીંયાથી અહીંયા પંદર એટલે કે આઠ ને પંદર થઈ છે તો આઠ ને પંદર એટલે અહીંયા સમય થયો છે આઠ ને પાંત્રીસ તો કેટલી મિનિટ થાય પંદર તો અહીંથી કરવાનો આપણે પંદર એટલે પાંચ દસ પંદર અને પાંચ વીસ એટલે કે આ રીતે વીસ મિનિટ થઈ એટલે કે વીસ મિનિટ અહીંયાથી અહીંયા પહોંચતા આપણને વીસ મિનિટનો સમય થશે હવે ચોથો દાખલો જોઈ લઈએ તારીખને ઉદાહરણ મુજબ કરો તો ઉદાહરણ છે બે ત્રણ અને સાત એટલે બે હજાર સાત તો બે મા ત્રીજો મહિનો એટલે માર્ચનો એટલે બે માર્ચ બે હજાર સાત તો એ જ રીતે અહીંયા ત્રીસ ત્રીસ પાંચ બે હજાર અઢાર તો અહીં થશે ત્રીસ મે પાંચમો મહિનો એટલે મેનો ત્રીસ મે બે હજાર અઢાર ઓગણીસ એક ઓગણીસો ને ત્રણું તો અહીં થશે ઓગણીસ પહેલો મહિનો એટલે જાન્યુઆરી ઓગણીસો ને ત્રાણું ત્રીજું સાત અગિયાર બે હજાર બાવીસ એટલે કે સાત અગિયાર મહિનો એટલે નવેમ્બર એટલે સાત નવેમ્બર બે હજાર બાવીસ ચોથો આઠ બે હજાર એકવીસ આઠમો મહિનો એટલે કે ઓગસ્ટ તો ત્રેવીસ ઓગસ્ટ બે હજાર એકવીસ એ જ રીતે પાંચમો તારીખને ઉદાહરણ મુજબ અંકોમાં લખો ત્રણ જૂન બે હજાર છ એટલે છઠ્ઠો મહિનો એટલે જૂનનો મહિનો એટલે કે ત્રણ છ બે એ રીતે પંદર જાન્યુઆરી બે હજાર સાત તો અહીં થશે આપણે પંદર જાન્યુઆરી એટલે પંદર જાન્યુઆરી એટલે પંદર જીરો એક એટલે જાન્યુઆરીનો પહેલો મહિનો એટલે કે પંદર એક બે હજાર સત્તર બીજું એકવીસ માર્ચ બે હજાર ચાર તો માર્ચ એટલે ત્રીજો મહિનો એટલે એકવીસ ત્રણ બે હજાર ચોવીસ મે ઓગણીસો ને એટલે અઠ્ઠાવીસ પાંચ બે ચોથો એકત્રીસ જુલાઈ બે જુલાઈ એટલે સાતમો મહિનો એટલે એકત્રીસ સાત બે હજાર એકવીસ